હેલો હાય નમસ્તે હું છું હેલી અને સ્વાગત કરું છું તમારું ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શોમાં પાવર્ડ બાય અંગુર તુવેર દાળ. શિયાળો હોય ને એટલે આપણા ફ્રીઝમાં એટલા બધા શાકભાજી ભરેલા હોય કે ના પૂછો વાત. હવે રોજે એ જ શાકભાજીનો ઉપયોગ કરીને આપણે કંઈક અલગ અલગ વેરાયટીઝ તો બનાવતા જઈએ છે, પણ એ વેરાયટીઝ કેવું હોય કે રૂટીનમાં આપણા ઘરમાં બનતી જ આવતી હોય, પણ રૂટીનથી કંઈક હટકે વેરાયટીઝ આજે એ ફ્રીઝ ખોલીને આપણે એમાંથી અમુક વેરાયટીઝ કાઢીને બનાવીશું. તો શું બનશે આજે આ રસોડે જાણવા માટે શરૂ કરી દઈએ આ મજાની સફર. હવે આજના દિવસને કેવી રીતે ખાસ બનાવશે પ્રિયંકા લીલી તુવેરનો ઉપયોગ કરીને જાણીએ. પ્રિયંકા, શિયાળો હોય ને એટલે બધાના ઘરમાં લીલા શાકભાજીનો આમ ઢેર થઈ જતો હોય છે. બહુ જ બધા શાકભાજી આપણા ઘરમાં આવે અને ભાજી તો જેવી આવે એને કેવું કે તરત આપણે ઉપયોગમાં લેવી પડે, એટલે અલગ અલગ રેસિપીઝ એમાંથી આપણે ફટાફટ બનાવી દેતા હોઈએ. પણ જ્યારે દાણાની વાત આવે ને તો હવે તુવેરના દાણા હોય, પાપડીના દાણા હોય, તો એને આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને થોડો સમય પછી પણ એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આજે કોઈ એવા જ દાણાનો ઉપયોગ કરીને મારે કોઈ શાક બનાવતા શીખવું છે. એવું છે, તો શીખવાડી દઉં. હા, તો શેના દાણાનો ઉપયોગ કરીશું? આજે આપણે તુવેરના દાણાનો ઉપયોગ કરી અને ગ્રેવીવાળું શાક બનાવવાના છીએ. ઓકે, એટલે આમ દાણા રીંગણ કે એવું કોઈ પણ દાણાનું શાક આપણે જનરલી કોરું બનાવતા હોઈએ, હવે આ ગ્રેવીવાળું થશે. યસ, એટલે પંજાબી ટચ આવશે. યસ, બોલો તો પછી હવે બધાને ભાવશે. હા, તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ? સૌથી પહેલા આપણે કુકરમાં તુવેરના દાણા બાફી દેવાના છે અને અધકચરા બાફવાના છે, એકાદ બે સીટી વાગે ને ત્યાં સુધી. એક મોટો કપ તુવેરના દાણા લીધા છે. દાણા ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે. એમાં થોડો અજમો એડ કરવાનો છે એટલે એની ફ્લેવર આવી જશે. ઓકે, 5 ચમચી જેટલો. અને દાણાના ભાગનું મીઠું એડ કરવાનું છે. આપણે કુકરમાં દાણા બાફીએ તો એના કલરમાં કંઈ ફરક આવે છે ખરા? ના, નહીં આવે, કારણ કે આપણે બહુ બધી સીટી નથી વગાડવાના. તમે વધારે સીટી વગાડો તો કલર ચેન્જ થઈ જાય. અને એક સીટી વાગે ત્યાં સુધી કુક કરી લેવાનું છે. હવે આ સીટી વાગે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું. હા, તેલ લેવાનું છે, 4-5 ચમચી જેટલું તેલ લેવાનું છે. ગ્રેવી વાળું શાક છે એટલે થોડું તેલ વધારે. આમ તો તુવેરના દાણા કેવું કે ફોલતા ફોલતા જ ખાસા બધા આપણે ખાઈ જતા હોઈએ છીએ, એમાં પણ કુણા દાણા હોય ને એ તો ખાવાની બહુ મજા આવે, એકદમ મીઠા લાગે. હા, તો હવે જેમને પણ દાણા ભાવતા હોય તો એવી રીતે કાચા તો ખાય જ, અને એનું જે નોર્મલ શાક બનતું હોય છૂટું દાણાનું એવું પણ બને, પણ કંઈક અલગ જોઈતું હોય છે બધાને કે તુવેરના દાણામાંથી કચોરી બનાવી કે કંઈક એવી રીતે આપણે સ્ટફિંગ વાળા પરોઠા બનાવી દીધા. પણ ગ્રેવીમાં યુઝ કરવું હોય તો હવે આપણે રીંગણ ને તુવેરના દાણાનું શાક બનાવતા હોય, પણ આવું ગ્રેવી વાળું કરવું હોય તો મેં આ ટ્રાય કર્યું અને બધાને બહુ ભાવ્યું. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે. 5 ચમચી જીરું એડ કરીશું. ઘણા લોકો તુવેરના દાણાને જ ક્રશ કરીને એની જ ગ્રેવી બનાવીને પછી શાક બનાવતા હોય છે. ગ્રેવીની રીતે પણ બનતી હોય છે કે પછી તમને આખા ભાવતા હોય ને તો આવી રીતે યુઝ કરી શકાય શાકમાં. ગાજર લીધા છે, જુલિયન કટ કરી લીધા છે, એ એડ કરું છું 1/2 કપ જેટલા. લીલા મરચા છે એ એડ કરું છું. થોડા આપણે ક્રશ કરવામાં એડ કરીશું, 1 લીલું મરચું. હવે આને ધીમા તાપે સાંતળી લેવાના છે. તો અત્યારે તમે જે પ્રોસેસ કરી રહ્યા છો બધું સંતળાઈ જાય પછી એને ક્રશ કરવાનું રહેશે કે પછી આવી રીતે જ ગ્રેવી બનશે? ના, અત્યારે આપણે ખાલી ગાજર આવી રીતે સાંતળવા મૂક્યા છે અને બીજું જે છે ડુંગળી લસણ ને એ આપણે ગ્રેવી કરીને એડ કરવાનું છે. આ 1 મોટો બાઉલ ડુંગળી લીધી છે. આદુ અને લસણ લીધું છે, મોટો ટુકડો આદુનો લીધો છે અને 8-10 કળી લસણ લીધું છે. 8-10 કાજુ લીધા છે, એનાથી થોડી થિકનેસ આવશે, રિચનેસ આવશે. કુકરને 2 સીટી વાગી ગઈ છે, ગેસ ઓફ કરી દેવાનો છે. હવે આમાં લીલા મરચા એડ કરવાના છે, આ 1 લીલું મરચું લીધું છે. આ બધું ક્રશ કરી લેવાનું છે, જરૂર લાગે તો પાણી એડ કરવાનું. સરસ પેસ્ટ થઈ ગઈ છે, હવે એને આમાં એડ કરી દેવાની છે.
અને સર ટામેટા ઉમેરી શકીએ છે? ટામેટા પણ ઉમેરી શકાય. આમાં અત્યારે આપણે તુવેરના દાણા અને ગાજર જ લીધું છે. તમારે બીજા કોઈ શાક લેવા હોય કે ફણસી છે કે ફ્લાવર છે એવું પણ એડ કરી શકાય, પ્લસ પનીર એડ કરવું હોય તો પણ થઈ શકે. પનીર ને લેવું હોય તો છીણીને લેવાનું કે પછી ક્યુબ્સ પણ આવી રીતે ચાલે? ક્યુબ્સ જ લેવાના. આ મિક્સ કરી લેવાનું છે. ગાજર ઉમેરે છે તો એની એક અલગ જ ટાઈપની મીઠાશ આવી જશે. હા, અને એ સાંતળવામાં આપણે પહેલા નાખી દીધા છે એટલે સરસ સંતળાઈ જશે. તો ગાજરને આપણે પ્રોપર ચડવા દેવાના છે કે થોડા અધકચરા રાખીશું? થોડા અધકચરા, કારણ કે હજી આપણે આને કુક કરીશું એટલે પ્રોપર થઈ જશે. હવે આમાં મસાલા એડ કરીશું, મીઠું સ્વાદ મુજબ, હળદર 5 ચમચી, ધાણા જીરું પાવડર 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી. વધારે તીખું જોઈતું હોય તો થોડું એડ કરી શકાય. આ મસાલા આપણે ગ્રેવી એડ કરીને ત્યારે તરત જ કરી દેવાના છે એટલે એનો સરસ ટેસ્ટ આવી જશે. અને એકાદ મિનિટ માટે આવી રીતે કુક કરી લેવાનું છે. એટલે બધા મસાલાને આપણે તેલની અંદર જ સોતે થવા દઈશું થોડી વાર. હવે આ ગ્રેવી કુક થઈ ગઈ છે, એમાં દહીં લેવાનું છે 1 કપ, અને ફેંટી લીધું છે દહીંને. અને આ જ્યારે દહીં એડ કરીએ ને ત્યારે એકદમ ધીમો ગેસ રાખવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. આને મિક્સ કરી લઈશું. અત્યારે તમે કેટલું એડ કર્યું? 1 કપ. જો એકદમ પંજાબી ગ્રેવી જેવો કલર થઈ ગયો ને. ઉનાળો હોય ને તો એમ થાય કે અરે યાર શાક નથી શું બનાવું, પણ શિયાળ હોય ત્યારે ફ્રીઝ ખોલે એટલે એમ થાય કે ઓહો આટલા બધા શાક પડ્યા છે આજે આમાંથી શું બનાવું. સાચી વાત છે. પણ જો આ દાણા છે એટલે આ તો સ્ટોર કરેલા રાખી શકીએ, તો આ ઉનાળામાં પણ થઈ શકશે. યસ, ઉનાળામાં પણ બનાવાય. અને એમ પણ શિયાળામાં એક આ પણ કામ હોય જ આપણે કે બધું ફોલી ફોલી ને આપણે બેગ્સમાં ભરી ભરીને બધું ફ્રીઝરમાં સ્ટોર કરી દઈએ. યસ, એટલે ઉનાળા અને ચોમાસામાં થોડું ચાલે. જ્યારે કોઈ શાક ના હોય ત્યારે ફ્રીઝર ખોલવાનું. જો આમાં થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે. આમાં ડ્રાય કોકોનટ એડ કરવાનું છે, એનાથી ટેસ્ટ સરસ આવશે. 2-3 ચમચી જેટલું ગરમ મસાલો છે એ એડ કરવાનો છે, 1 મોટી ચમચી. હવે થોડુંક પાણી એડ કરીશું, 1/2 કપ જેટલું. હવે આમાં આપણે જે દાણા કુક કર્યા એ એડ કરી લઈશું. આપણે પાણી એડ કર્યું છે એટલે આ પાણી લેવાની જરૂર નથી. બાકી આ એડ કરવું હોય તો કરી જ લેવાય, કરી શકાય. અજમાની પ્રોમિનન્ટ ફ્લેવર ભાવતી હોય તો લઈ શકાય, કારણ કે આમાં આપણે આખો અજમો નાખ્યો છે. હવે આ મિક્સ કરી લઈશું. અને આને ઢાંકણ ઢાંકી અને 3-4 મિનિટ માટે પ્રોપર કુક થવા દેવાનું છે. શાક કુક થઈ ગયું છે, એકવાર જોઈ લઈશું. જો સરસ તેલ છૂટું પડી ગયું છે. ગેસ ઓફ કરી દઈશું, એકવાર સરસ મિક્સ કરી લઈશું. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આ શાક તો પરાઠાની સાથે તો ખવાય જ, પણ મને લાગે છે કે નાન કુલચા એ બધાની સાથે પણ બહુ જ સારું લાગશે, બહુ સરસ લાગશે. અને રાઈસ જોડે બી ખવાય. યસ, શિયાળામાં તો રોટલા સાથે પણ. થોડા તુવેરના દાણાથી ગાર્નિશ કરી લઈશું. આપણે જે બાફ્યા હતા ને એ જ દાણા છે. તો તૈયાર છે ગરમા ગરમ તુવેરના દાણાનું ગ્રેવી વાળું શાક. યસ, શિયાળામાં ખાવાની મજા પડી જાય એવું. તો સરસ મજાની લીલી તુવેરનો ઉપયોગ કરીને આપણે જે ટેસ્ટી શાક બનાવ્યું છે હવે તમારા ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો. લખી લો રીત.
લીલી તુવેરનું શાક બનાવવા માટે જોઈશે, તુવેર બાફવા માટે જોઈશે. તુવેરના દાણા એક મોટો કપ, પાણી જરૂર મુજબ, અજમો 5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 4-5 મોટી ચમચી, જીરું 5 ચમચી, ગાજર 2 કપ, લીલું મરચું 2 નંગ, ડુંગળી 1 મોટો બાઉલ, આદુ 1 ટુકડો, લસણ 8-10 કળી, કાજુ 8-10 નંગ, મીઠું સ્વાદ અનુસાર, હળદર 5 ચમચી, ધાણાજીરું પાવડર 1/2 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, દહીં 1 કપ, કોપરાનું છીણ 2-3 ચમચી, ગરમ મસાલો 1 મોટી ચમચી, પાણી 1/2 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે બાફેલા તુવેરના દાણા. લીલી તુવેરનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ તુવેરના દાણા બાફવા માટે એક કુકરમાં તુવેરના દાણા લઈ તેમાં પાણી, અજમો અને મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી એને 2 સીટી વગાડી લો. હવે ગ્રેવી બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, ગાજર, લીલા મરચાં લઈ તેને સાંતળી લો. હવે મિક્સર જારમાં ડુંગળી, આદુ, લસણ, કાજુ અને લીલા મરચાં લઈ તેને ક્રશ કરી ગ્રેવીમાં ઉમેરી દો. હવે એમાં મીઠું, હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો. હવે દહીં ઉમેરી ફરી મિક્સ કરી લો. હવે કોપરાનું છીણ, ગરમ મસાલો, પાણી અને બાફેલા તુવેરના દાણા ઉમેરી મિક્સ કરી લો. હવે ઢાંકણ ઢાંકીને તેને 3-4 મિનિટ માટે કૂક થવા દો. કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર તુવેરના દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લીલી તુવેરનું શાક. આજના દિવસને કેવી રીતે ખાસ બનાવશે પ્રિયંકા લીલી તુવેરનો ઉપયોગ કરીને જાણીએ. હવે આજે છે ને તુવેરના દાણાની ટ્રીટ થઈ જાય. યસ, તો એક રેસીપી તો તમે બતાવી એકદમ સરસ અને એકદમ યુનિક. યસ, હવે બીજી રેસીપી પણ કંઈક એવી જ હોવી જોઈએ. હા, તે ઢેકરા નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે ખરા, પણ ટેસ્ટ નથી કર્યું. નથી કર્યું, આજે કરી લેજે. ઓકે, એ છે ને સાઉથ ગુજરાતની પ્રખ્યાત આઈટમ છે. એટલે શિયાળો હોય ને તુવેરના દાણા હોય ને એટલે લગભગ ત્યાં બધાના ઘરમાં બનતું જ હોય. અને નાસ્તામાં કેજો કે સ્નેક ટાઈમમાં કેજો કે બ્રેકફાસ્ટમાં પણ સરસ લાગે. ઓકે, તો ચલો તમે પણ બનાવજો હવે ફટાફટ સારી રીતે ધ્યાનથી રેસીપી જોજો. શરૂ ક્યાંથી કરીશું? કઢાઈ લેવાની છે, પાણી લેવાનું છે 1/4 કપ પાણી લેવાનું છે, એમાં અજમો એડ કરવાનો છે 1/2 ચમચી જેટલો, આદુ મરચાની પેસ્ટ છે એ એડ કરવાની છે. આમાં આપણે લાલ મરચું કે એવું કશું જ ઉપયોગમાં નથી લેવાના, એટલે આ પેસ્ટ થોડી વધારે લેવાની છે. તો અત્યારે તમે જે પ્રોસેસ કરી રહ્યા છો એ શેના માટે થઈ રહી છે? એ આપણે લોટ જે બાંધવાનો છે ને એ પ્રોસેસ છે. ઓકે, આપણે ખીચું નથી બનાવતા, એવી જ મેથડ છે, પણ આ એકદમ કઠણ થોડોક લોટ બાંધવાનો છે જેના વડા બની શકે. ઓકે, એક ચમચી તેલ એડ કરવાનું છે, બહુ વધારે તેલ અત્યારે નથી લેવાનું. 1/2 કપ કોથમીર એડ કરીશું. અત્યારે તો લીલું લસણ પણ સરસ મળે એટલે એ એડ કરીશું. એ કેટલું લઈએ છે? એ 2-3 ચમચી જેટલું, વધારે એડ કરવું હોય તો કરી શકાય, અને સૂકું લસણ થોડું લેવું હોય તો પણ લઈ શકાય. તલ એડ કરવાના છે, તલ અત્યારે જ એડ કરી દેવાના છે, એ પછીથી એડ કરીશું ને તો લોટમાં છે ને છૂટા પડી જશે, એટલે અત્યારે પાણીમાં જ એડ કરી દેવાના છે 2 ચમચી જેટલા. ગોળ એડ કરવાનો છે 2 ચમચી જેટલો. આ બધું ઉકળવા દેવાનું છે. આપણે જેમ ખીચું બનાવીએ ત્યારે પાણી જેમ ઉકાળીએ છીએ એવી રીતે આને થોડું ઉકાળી લેવાનું છે. ઓકે, આ ઢેકરાનો લોટ આવી જ રીતે બંધાય છે કે પછી બીજી કોઈ રીત પણ છે? ના, આવી જ રીતે બંધાય છે. અને આપણે સાંજે નાસ્તાના સમયે કેવી રીતે લઈ શકીએ ને? હા, ચા કોફી જોડે ગરમ ગરમ તો બહુ સરસ લાગે. અને શિયાળો હોય એટલે બધાના ઘરે સૂપ અલગ અલગ બહુ જ બનતા હોય, તો એની સાથે પણ સરસ લાગે, સરસ લાગે, એઝ અ સ્ટાર્ટર લઈ શકીએ. યસ, અત્યારે આપણે વડાનો શેપ આપવાના, જે તમે કોઈ અલગ શેપ પણ આપી શકો. કબાબ બનાવ હોય તો પછી એવી રીતે શેપ આપી દેવાનો. મીઠું એડ કરીશું સ્વાદ મુજબ, એ પણ અત્યારે જ એડ કરી લેવાનું છે, અને 2-3 મિનિટ ઉકાળી લેવાનું છે. પાણી સરસ ઉકળી ગયું છે, હવે આમાં લોટ એડ કરવાનો છે. ચોખાનો લોટ લીધો છે 1/4 કપ,
બાજરીનો લોટ લીધો છે 2-3 ચમચી જેટલો, એ બહુ વધારે એડ નથી કરવાનો. આમાં તમે જુવારનો લોટ પણ લઈ શકો. અને એકદમ હેલ્ધી વર્ઝન કરવું હોય તો થોડો રાગીનો લોટ પણ એડ કરી શકાય. પણ ચોખાનો લોટ જે છે એનો બેઝ રહેશે. યસ. અને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જો આવો એકદમ ઘટ્ટ લોટ રહેશે. આપણે ખીચું કેવું લસલસતું હોય એવું નથી રાખવાનું. એટલે આમાં માપ પાણીનું પ્રોપર માપીને લેવું બહુ જરૂરી થઈ જાય. અને કદાચ પાણી વધારે પડી જતું હોય તો આપણે એને આમાં લોટ એડ કર્યા પછી ઉકાળીને કેવી રીતે ઘટ કરી શકીએ છીએ? હા, કરી શકાય. સાંજે ભૂખ લાગે ને તો ચોખાનો લોટ ઉપયોગ કરીને મમ્મી હંમેશા ખીચું બનાવી આપતી હોય, પણ હવે એનો જ ઉપયોગ કરીને આવી રીતે બીજી વેરાયટી પણ બની શકે છે. બનાવજો, ખાલી લખીને ના રાખતા, બનાવવાનું. અને પ્રોપર મિક્સ કરવાનું છે, ઘટ્ટા ના રહે એનું ધ્યાન રાખવાનું છે. અને સમય પણ કેવું, ખીચું બનાવી ઓલમોસ્ટ એટલો જ ટાઈમ જાય, અને ખાલી 10-1 મિનિટ એક્સ્ટ્રા તળવામાં જાય. જો પ્રોપર મિક્સ થઈ ગયું છે બધું, હવે આમાં તુવેરના દાણા એડ કરવાના છે. આ મેં તુવેરના દાણા લીધા છે, એને આપણે ગરમ પાણીમાં સહેજ મીઠું નાખી અને અધકચરા બાફી લીધા છે. એ અત્યારે 1/2 કપ જેટલા લઉં છું. અને આને પીસીને લેવા હોય તો અડધા આખા અને અડધા પીસેલા પણ લઈ શકાય, કા પૂરેપૂરા પીસેલા લેવા હોય તો પણ લઈ શકાય. અને જગ્યાએ કોઈ બીજી પાપડીના દાણાનો ઉપયોગ કરી શકીએ? કરી શકાય, પણ આ સાઉથ ગુજરાતની છે અને એમાં લીલવા જ હોય છે, એટલે આપણે અત્યારે લીલવા લીધા છે. લોટ કુક થઈ ગયો છે, ગેસ ઓફ કરી દઈશું. હવે આને ઠંડુ કરી લેવાનું છે અને પછી થોડુંક હાથથી ફરી મસળી લેવાનું છે અને પછી ઢેકરા વાળવાના છે. આ ઠંડુ થઈ ગયું છે, હાથમાં તેલ લઈ લેવાનું છે થોડું અને આને મસળી લેવાનું છે આવી રીતે. એટલે જેમ આપણે રોટલીનો લોટ એકદમ પ્રોપર બાંધી એવી રીતે બંધાય છે? હા, એવી રીતે ડો રેડી થઈ જશે અને જે વડા આપણે વાળવાના છે ને એ પ્રોપર વળી શકશે. ઓકે. અને જો એકદમ સ્મૂધ ના કરીએ તો વડામાં ક્રેક્સ પણ બહુ પડી જાય ને? હા, એટલે આવી રીતે ઠંડો કરીને થોડો મસળી લેવાનો પ્રોપર. તો સાઉથ ગુજરાતમાં ઢેકરા કયા સમયે ખવાતા હોય છે? નાસ્તામાં કે પછી આમ ડિનર ટાઈમ પર બી ચાલે કોઈ વાર? નાસ્તામાં, સાંજના નાસ્તામાં, એ પણ સ્પેશિયલ ચા કોફી સાથે. અચ્છા, એટલે ત્યાં એમને કોઈ ચટણી વટણીની જરૂર નથી પડતી? તમે તમારા ઘરે જ્યારે બનાવો તો તમે પણ ચા કોફીની સાથે જ આને ખાઓ? યસ, સ્પેશિયલી ગરમ ગરમ મસાલાવાળી ચા. હા, જો આ એકદમ સોફ્ટ થઈ ગયો છે, એટલે આના ઇઝીલી તમે બોલ વાળી અને વડા વાળી શકશો. જો આવી રીતે આવી રીતે બીજા પણ વાળી લઈશું. આમ પહેલી નજરે જોઈને તો એમ જ થાય કે બહુ જ ડ્રાય છે, અને બાઇન્ડ કેવી રીતે કરીશું, ટિક્કી કેવી રીતે વાળીશું, પણ એટલે જ મસળવાનો ખાસ. ઢેકરા વળીને રેડી છે, તેલ પણ ગરમ છે, હવે તળી લઈશું. આ આપણે થોડાક જાડા રાખ્યા છે, પાતળા કરવા હોય તો પણ કરી શકાય. તો આ ઉપરથી એકદમ ક્રિસ્પી થાય છે? હા, આને એકદમ બદામી રંગના થાય ને ત્યાં સુધી તળવાના છે, અને મધ્યમ આંચ પર તળવાના છે, એકદમ ફાસ્ટ ગેસ પર નથી તળવાના. તો આના લોટમાં આપણે જો મેથીઓ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકીએ? ઉમેરી શકાય. આમાં કોઈ અલગ ફ્લેવર આપ્યો હોય, સપોઝ આપણે પીઝા ફ્લેવર આપી હોય ને તો એ પણ આપી શકાય. અચ્છા. અત્યારે તો આ સાઉથ ગુજરાતની એક ટ્રેડિશનલ વાનગી બની રહી છે, પણ એક્ચ્યુઅલ ટ્રેડિશનલ વાનગી આપણે ચૂલા પર બનાવવાના છે, અને એ બનાવવા માટે બસ થોડી જ વારમાં આપણે ત્યાં જઈશું, મસ્ત ટેસ્ટી ખાવાનું બનાવીશું ત્યાં પણ. જો આછો બદામી રંગ આવી ગયો છે, હજી સેજ વાર એને તળાવવા દેવાનું છે. હા, આ સરસ એકદમ બદામી રંગના થઈ ગયા છે, ગેસ ઓફ કરી દઈશું અને એને પ્લેટમાં લઈ લઈશું. આખા તુવેરના દાણા હશે ને તો આવી રીતે દેખાશે. હવે એને સર્વ કરીએ.
તો તૈયાર છે તુવેરમાંથી બનતા ગરમા ગરમ ઢેકરા. તો લીલી તુવેરનો ઉપયોગ કરીને તમે આ સરસ મજાની રેસીપી તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. લખી લો રીત. ઢેકરા બનાવવા માટે જોયું છે પાણી 1.5 કપ, અજમો 1/2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1-2 ચમચી, તેલ 1 ચમચી, કોથમીર 1/2 કપ, લીલું લસણ 2-3 ચમચી, તલ 2 ચમચી, ગોળ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ચોખાનો લોટ 1.5 કપ, બાજરીનો લોટ 2-3 ચમચી, બાફેલી તુવેરના દાણા 1/2 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ઢેકરા બનાવવાની રીત. ઢેકરા બનાવવા માટે એક કઢાઈમાં પાણી લઈ તેમાં અજમો, આદુ મરચાંની પેસ્ટ, તેલ, કોથમીર, લીલું લસણ, તલ અને ગોળ લઈ મિક્સ કરી એમાં મીઠું ઉમેરો. હવે પાણી થોડું ઉકળે ત્યારબાદ તેમાં ચોખાનો લોટ અને બાજરીનો લોટ ઉમેરી મિક્સ કરી લો. હવે બાફેલા તુવેરના દાણા ઉમેરી મિક્સ કરી લોટ તૈયાર થઈ જાય એટલે તેને ઠંડો કરી લો. હવે તેલવાળો હાથ કરી લોટને મસળી લો. ત્યારબાદ તેમાંથી ઢેકરા વાળી તેને ગરમ તેલમાં બદામી રંગના તળી લો. તળાઈ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ ઢેકરા. આ માટીની મહેક, આ ચૂલાનો ધુમાડો, આ સુગંધ, આ બધું જ આપણને આપણા મૂળ તરફ લઈ જાય છે. અને કહેવાય છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો સોના જેવી વાનગીઓ ચૂલા પર આ રસોડે બનવાની છે. તો ચાલો બનાવીએ આ સરસ મજાની વાનગીઓ ચૂલા પર. સુરભીબેન, આજે ચૂલા પર ગરમા ગરમ વાનગીમાં શું ખવડાવશો? આજે એક અલગ જ જાતનું આપણે શાક બનાવવાના છીએ. કયું? એ છે ધુંગાળિયું શાક. એટલે ધુંગાર આપીને શાક બનાવવાનું. ધુંગાર આપવાની નથી, પણ શાક ને આપણે એવી રીતે શેકીશું કે એની જે ફ્લેવર બેસી જાય. એટલે આપણે જેમ અલગથી ધુંગાર આપીએ, એમ કે ધારો કે ગેસ ઉપર કરતા હોય તો આપણે કોલસાથી ધુંગાર આપતા હોય છે, પણ આજે આપણી પાસે ચૂલો જ છે તો ઓટોમેટિક ધુંગાર થઈ જશે. અચ્છા, ઓકે. એટલે ચૂલાની આગમાં જ એને શેકી લેવાનું. યસ, ઓકે. એટલે ધુંગાર. હા, વિથ ધ સ્મોકી ફ્લેવર. યસ, પરફેક્ટ. તો અત્યારે આપણે કયા કયા શાક લઈ રહ્યા છીએ? અત્યારે મેં ફ્લાવર અને રીંગણ લીધા છે, એની સાથે ટમેટા અને કોબી લીધેલી છે. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે શાકને શેકી લઈશું. તો આવી રીતે એક પ્લેટ મૂકી દઈશું આપણે. કોઈ પણ જાળી મૂકી દેવાની છે. અત્યારે અમારી પાસે આવી જાળી છે, એના સિવાય પણ કોઈ પણ તમે નેટ મૂકી દો ને, લોખંડની જાળી મૂકી દો ને, તો પણ ચાલે. ઓકે, હા, તો પણ બહુ સરસ થઈ જશે. હવે ફ્લાવર, રીંગણ અને ટમેટા. અચ્છા, ટમેટા પણ શેકવાનું. હા, હવે ટમેટા મૂકી દઈશું. ઓકે, હવે એને શેકી લેવાના છે. આજ રીતે ચૂલા ઉપર સ્પેશિયલી રીંગણનો ઓળો જ્યારે શેકીને બનાવીએ ને, તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે. બહુ જ સરસ. આપણે ગેસ ઉપર શેકતા હોય છે, પણ જ્યારે તમે ચૂલામાં શેકો ને ત્યારે પણ એમાં પણ આ સ્મોકી ફ્લેવર બહુ જ સરસ આવે. હા, એક્ચ્યુઅલી અને એ ફ્લેવર વાળો ઓળો તમે ખાઓ ને તો તમને પેલો ઓળો ભાવે જ. સાવ સાચી વાત છે. બહુ જ સરસ સુગંધ એની અંદર થી. હા, એટલે હજુ તો આમ તમારા ટેબલ સુધી આવે ત્યાં સુધી ખબર પડી જાય કે આ શેકીને બનાવ્યું. હા, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. આવી રીતે થોડું પલટાવતા રહેવાનું છે. જો શેકાય છે ને કેટલું ફટાફટ થઈ જાય, બહુ ઝડપથી થઈ જાય છે. બસ આવું કાળું થઈ જશે. આમાં કેવું છે ખબર છે, જ્યારે પણ આપણે કોઈ પણ રેસીપી કે વાનગી ચૂલા ઉપર બનાવતા હોય ને ત્યારે એના રૂપ રંગ કરતા એનો સ્વાદ વધારે અગત્યનો છે. દેખાવ એટલો સરસ ન લાગતો હોય જે રીતે તમે ગેસ ઉપર બનાવો કે ઓવનમાં બનાવતા હો કે માઇક્રોવેવમાં બનાવતા હો, પણ એ હેલ્ધી પણ છે, એની સાથે સાથે ટેસ્ટી પણ બહુ જ હોય છે. મેઈન તો ટેસ્ટ જ છે. યસ, એક્ઝેક્ટલી. આ જોઈને મને જે બાર્બેક્યુની યાદ આવી, અને ખાસ કરીને શિયાળાની આમ ઠંડી રાત હોય ને ત્યારે આ રીતે ધાબા ઉપર બાર્બેક્યુ પાર્ટી કરતા હોય ને એવી જ ફીલિંગ આવી રહી છે. જો શાક એકદમ ઝડપથી શેકાઈ જાય છે. યસ યસ. અને આ શાક બને એની જે સુગંધ આવે છે ને એનો જે સ્વાદ આવે છે ને, નોર્મલ તો આપણે આ શાક બનાવતા જોઈએ છે, પણ જ્યારે આ રીતે બનાવો, જો કે એની પ્રિપરેશન પણ થોડી અલગ છે, એમાં એક મસાલો તૈયાર કરવાનો છે. ઓકે. અને એ મસાલાનો સ્વાદ બહુ જ અલગ છે. ઓકે.
અત્યારે તમે રવૈયા લીધા છે નાના રીંગણ, આપણે મોટા રીંગણ લઈ શકાય છે, ગુલાબી જે ભૂતા જેવા આવે છે ને, હા એ લઈ શકાય છે, સરસ લાગે છે. અને થોડી પાપડી લેવી હોય તો? હા પાપડી પણ સરસ લાગશે, કારણ કે કોમ્બિનેશન એ જ છે. હા પાપડી પણ બહુ જ સરસ લાગશે. જો જે બધા શાકભાજી છે એ સરસ રીતે શેકાઈ ગયા છે, હવે આપણે ટમેટા સુધારી લેવાના છે અને વેજીટેબલ પણ થોડા થોડા, એટલે કે ફ્લાવર છે, રીંગણ છે, એને પણ થોડા ચોપ કરી લેશું, સુધારી લેશું. ટમેટાની સૌથી પહેલા છાલ કાઢી લેવાની છે. તો અહીંયા કેપ્સિકમ બી લઈ શકીએ? હા લઈ શકાય છે, કેપ્સિકમ પણ તમે શેકી લેશો તો સરસ લાગશે. શાક જે પણ સરસ રીતે શેકાઈ શકે ને એવા બધા શાક તમે લઈ શકો છો. ઓકે. અને એનો સ્વાદ સરસ લાગે છે. અને શિયાળામાં તો ખબર છે આવી રીતે શેકીને મરચા ખાવાની પણ મજા. હા લાલ મરચા બહુ સરસ લાગે છે, બહુ જ સરસ લાગે છે. હવે એને કટ કરી લઈશું એટલે થોડું ઠંડુ થઈ જાય. હા એ શિયાળામાં ટામેટા પણ એટલા સરસ આવતા હોય ને, એકદમ રસાવાળા, બહુ જ. હા એટલે એનો સૂપ બનાવવાની પણ બહુ જ મજા આવે. બધા જ શાકભાજી બહુ જ સરસ આવે છે. અને આ જે છે ને એને આપણે સાફ કરવાની જરૂર નથી, આ જ રીતે લેશું. ઓકે. હા એટલે ફ્લેવર પણ સરસ મળશે અને એમાં કઈ ખરાબ નથી કે આપણે એને ક્લીન કરવું પડે કે ધોવું પડે. છાલ આપણે એટલા માટે કાઢીએ છીએ કે એની જે છાલ છે ને એ થોડી ચાવવામાં આવે છે, આપણે એટલા માટે કાઢી લઈએ છીએ, બાકી કઈ જ વાંધો નથી. નાના ટુકડા નથી કરવાના, આવી રીતે તમે આવી રીતે નાના નાના ફૂલ પણ છૂટા કરી શકો હાથેથી. હા તું મને કરી આપ. જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, ચડી ગયા છે, તેમાં બધા શાક મૂકે એની જોડે જ મૂકી દેવાનું. ઓકે. તો પણ સરસ લાગે. પછી એને થોડા પાંદડા છૂટા પાડી દેવાના. ઓકે એ બી સરસ લાગે. હા એ પણ સરસ લાગે. હા મને તો અત્યારે જાણી સુગંધ બહુ મસ્ત આવી રહી. આ શાકની સાથે મકાઈનો રોટલો બહુ સરસ લાગે છે. બાજરીનો નહીં? ના બાજરીનો નહીં, મકાઈનો રોટલો, અને એ પણ હાથેથી ઘડેલો. એ તો કમ્પલસરી હાથેથી જોઈએ. યસ. હવે શાકનો વઘાર કરી લઈશું. શાકનો વઘાર કરી અને પછી આપણે મસાલો તૈયાર કરીશું. 2-3 ચમચી તેલ લઈશું. મને આ જોવાની એટલી મજા આવી રહી છે, તો જે દર્શકો છે જે ત્યાં ઘરે બેસીને જોઈ રહ્યા છે એમને તો કેટલી મજા આવતી હશે. સાચે આપણે ઘણીવાર એવું થાય કે ગેસ ઉપર જ આપણે કુકિંગ કરવા ટેવાયેલા છીએ. એકચ્યુઅલી મને પણ, મારા માટે પણ આ નવો જ એક્સપિરિયન્સ છે. 2-4 વાર પાસ્ટમાં કરેલું છે, પણ રેગ્યુલર તો આપણે ગેસ પર જ કરતા હોઈએ ને, એટલે પહેલાં તો એવું થાય કે થશે કે નહીં થાય, પણ જોયેલું છે અને કરેલું છે એટલે એવું થાય કે ના ના, આના ઉપર કરવાની ગેસ કરતાં પણ વધારે મજા આવે છે. અને મને લાગે છે કે વ્યુઅર્સ જોશે ને તો એ લોકોને પણ બહુ જ ગમશે. એ લોકો પણ એક વખત તો વિચારશે કે ના ના, આવું તો કંઈક ટ્રાય કરવું જ જોઈએ, અને આપણને છે ને ફોટા પણ મોકલશે. યસ એક્ઝેક્ટલી. ખબર છે આમ પાઇપ હોય. યસ. એનાથી ફૂંક મારવાની. ફૂંકણી. હા ફૂંકણી. હા એનાથી ફૂંક મારવાની જેથી કરીને જે રાખ છે ને આપણા મોઢા ઉપર ના ઉડે અને સરસ રીતે પ્રજ્વલિત થઈ જાય. બરાબર. જીરું ઉમેરી લઈશું. અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને જે ટમેટા છે એ ઉમેરી લઈશું આપણે. અડધી ઠંડી તો આનો વઘાર થયો અને સુગંધ આવી ને એમાં. શિયાળાની કડકડતી ઠંડી હોય અને ચૂલાની વાનગી ખાવા મળે, એક તો બનાવવાની ને બીજી ખાવાની, જલસો પડી જાય. યસ ઠંડી ઉડી જ જાય. હા સાચે ઉડી જાય. આ નવું જે લાકડું નાખ્યું ને એ થોડો ભેજવાળો છે, એના કારણે ધુમાડો વધારે આવે છે, આંખમાં પાણી આવે છે. એક્સપિરિયન્સ. એક ચમચી મીઠું લઈશું. પાક કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને હા ટમેટાને હવે સરસ રીતે કૂક થવા દઈશું. આમ તો કૂક થયેલા જ છે, પણ થોડા સોફ્ટ થઈ જાય અને ગ્રેવી જેવું થઈ જાય એવું આપણે જોઈએ છે, અને ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું. ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે, હવે આપણે કોબી ઉમેરી લઈશું, કારણ કે એ આપણે શેકી નથી એટલા માટે કોબી ઉમેરી લેવાની છે. એ પણ કમ્પ્લીટલી ચડી જાય ત્યાં સુધી. હા એ બહુ વધારે નહીં, એના છે ને આવી રીતે મેં તે જોયા ને કે મેં બહુ મોટા ટુકડા. હા
આ શાકમાં એવા મોટા ટુકડા બહુ જ સરસ લાગશે અને જ્યારે ચડશે ત્યારે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. હવે એને 5-1 મિનિટ માટે આપણે ઢાંકી લઈશું અને ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. ઓકે, હવે રાઈની દાળ આપ મને. રાઈની દાળ? હા, એટલે રાઈના કુરિયા. કુરિયા, હા હા. એક ચમચી લઈ રહ્યા છીએ. હા, એક ચમચી જીરું. આખા ધાણા લઈશું એક ચમચી. હવે આને કૂટી લઈશું. અચ્છા, ફ્રેશ મસાલો. યસ. હવે એની અંદર આદુ મરચા ઉમેરી લઈશું. મરચા થોડા તીખા લેવાના. ઠંડીમાં થોડું તીખું તો જોઈએ. હા, જોઈએ જોઈએ. અને સુરભીબેનને થોડું તીખું વધારે ગમે. ટેસ્ટી. યસ. પેલા જરાક ધીમેથી. હા, એટલે જરાક ઉડે સાઈ જાય ઉડેનું. હવે એની અંદર આપણે કોથમીર ઉમેરી લઈશું. ઓકે, આ થોડી દાંડી વાળી છે અને એની સાથે બીજી પણ. ઓકે, ખાસી બધી લઈ. હા, ખાસી બધી લઈ છે. આ આપણે રફલી જ ક્રશ કરીશું, ચટણી જેવું નથી બનાવવાનું, એકદમ બારીક નથી પીસવાનું. ઓકે, આવી રીતે ઉડે ને એટલે મમ્મી બોલે બહુ જ બહાર ના નીકળવું જોઈએ. અમુક અમુક વર્ડ તો મારા દાદીના અને મમ્મીના, તો મમ્મીના તો હજી બોલતી હોય છે પણ દાદીના તો બહુ જ યાદ રહી ગયા છે. અને બીજું પેલું આપણે સુપડાથી આપણે કરતા હોઈએ ત્યારે ત્યારે એ જે બધા કરે ને મને કહેશે કે એ તું શીખી લે એમ, મગ દોરવાના, પછી તમે ઝાપટો, પછી એને આવી રીતે, એટલે કાંકરા પાછળ રહી જાય અને મગ આગળ જતા રહે. વીણવાની, મગ તો કેસે વીણાય જ નહીં, બાજરી તો કે વીણાય જ નહીં, એને આવી રીતે જ કરવાનું હોય. ઓકે, દોરવા કેસે એને. અચ્છા, હા, ને પાછળ પછી એટલું રહે ને એને જ વીણવાનું. ઓકે, બાકી તમારે વીણવાની જરૂર જ ન પડે, એક પણ કાંકરો અંદર નથી. વાહ, એવી રીતે કરે. પછી આરસો અને ટાપરો, હા, એ કરે. એ પેલું આમ આમ કરીને કરે. એ તો હજી હું હજી એમાં મથું કે કરે. એની એક ટ્રીક છે કે સુપડું આમ હાથમાં લે, પછી આવી રીતે એક હાથેથી આમ પછાડે, એટલે કાકડા બધા પાછળ રહી જાય અને આગળ બધું ચોખ્ખું જતું રહે. હા, અને એના પેલા ઝાપટો આપી દે, એના કારણે જે પણ પોતરા કે એવું હોય એ બધું ઉડી જાય. અને પછી આવી રીતે આમ આમ કરીને કરે, જબરજસ્ત કરે. તો મને હજી યાદ છે, મને કે ચોરી શીખી લે તું, નહીં તારે કે નહીં આવડે તને. પણ એ તો છે, એ લોકો જે ટ્રિક્સ અને બધા ટેકનિક્સ અપનાવતા હતા ને એ આપણા સુધી નહીં આવતા. હા, નહીં, એટલે મહેનત આમ આપણે એમ થાય ને કે અડધી મહેનત કરી નાખતા, આપણે વીણતા, એ લોકો વીણે જ નહીં આ બધી વસ્તુ, કે વીણાય જ નહીં આ કઈ વસ્તુ. યસ યસ, એ ટેકનિક છે. યસ, એ કુકિંગ ટેકનિક છે. બસ જો આ રીતનો મસાલો આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે આ પણ જોઈ લઈશું. કોબી પણ ચડી ગઈ છે અને ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં મસાલો ઉમેરી દઈશું. જો હવે આ શાકમાં તને અત્યારે પણ કેટલી સરસ ગ્રેવી દેખાઈ રહી છે. આપણે નોર્મલી એવું થાય કે ત્યારે પણ ગ્રેવી વાળા શાક બનાવતા હોય ને ત્યારે ટમેટાની ગ્રેવી કરીએ, બીજું એ કેટલું અંદર નાખીએ ત્યારે ગ્રેવી સરસ તૈયાર થાય, પણ આ એમને એમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે થોડા મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર લઈશું, એક ચમચી લાલ મરચું પાવડર, લીલું મરચું લીધું છે એટલે લાલ મરચું, આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર, થોડું પાણી ઉમેરી લઈશું. એટલે આમ ઓળા જેવું બનશે આ શાક? ઓળા જેવું તો ના કહી શકાય, મિક્સ શાક ટાઈપનું બનશે, પણ એનો સ્વાદ એકદમ અલગ હશે. ઓળા, ઓળામાં પણ આપણે ગ્રેવીને સરસ થાય પણ એનો મસાલો અલગ હોય. હા, એ તો છે. આવી રીતે વાટીને આપણે નથી બનાવતા હોતા. હવે એની અંદર શિંગદાણા ઉમેરી લઈશું. 2 ચમચી શિંગદાણા ઉમેરવાના છે. હવે શાક આપી દે.
થોડી કોથમીર ઉમેરી લઈશું. એક ચમચી મેથી ની સુકવણી ઉમેરીશું, એટલે કે કસૂરી મેથી. તો અહીંયા ફ્રેશ મેથી લઈ શકીએ? હા, ફ્રેશ મેથી પણ લઈ શકાય છે, સરસ લાગશે. સીઝન છે. હા, એટલે જ સરસ લાગશે. અને આ બધા શાક છે ને આ રીતે મોટા જ સુધારવાના, બહુ જ બારીક સુધારવાની જરૂર નથી. હવે એને ઢાંકીને લગભગ 5 મિનિટ સુધી રંધાવા દઈશું, જેથી કરીને મસાલા અને શાક ને બધું સરસ મિક્સ થઈ જાય. ઓકે, સરસ મજાનું શાક અત્યારે ચડી રહ્યું છે, બહુ જ સરસ ફ્લેવર રિલીઝ થઈ રહી છે, કારણ કે ચૂલા પર બની રહ્યું છે. આગળ શું કરવાનું છે જોઈ લઈએ. તો સુરભીબેન, થઈ ગયું હશે હવે શાક? હા, ચેક કરી લઈએ. વાહ, મસ્ત સુગંધ આવી રહી છે અત્યારે જ. ખરેખર ઠંડી છૂ થઈ ગઈ છે. થોડું દહીં ઉમેરશું. લગભગ 3-1 ચમચી જેટલું આપણે દહીં ઉમેર્યું છે. આ શાક તમે ચૂલા ઉપર તો બહુ જ સરસ લાગશે, પણ અત્યારે બધાના ઘરે તમારે ચૂલો હાજર નથી તો તમે ગેસ પર પણ બનાવશો ને તો પણ બહુ જ સરસ લાગશે. એ તો છે, એ ઓપ્શન તો છે બધી રેસિપીઝ માટે, પણ જે શેકવાની ફ્લેવર મળશે ને એ આપણે ચૂલામાં. કોથમીર, કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. અને હવે આ શાક ને આપણે સર્વ કરી લઈએ. હા, સર્વિંગ. યસ, બહુ જ સરસ સુગંધ આવી રહી છે. મસ્ત મજાનું ધુંગાળિયું શાક તૈયાર છે. અને અત્યારે એવું લાગે છે કે બહુ રસો છે ને બહુ આમ મોટું મોટું છે, પણ તમે ખાશો ને એટલે પછી કોઈ જ કમ્પ્લેન નહીં કરો. ખાશો એટલે ખાતા જ રહી જશો, એટલે શેકેલો ઓળો તો તમે ખાધો જ હશે, પણ શેકેલું ધુંગાળિયું શાક સમથિંગ ડિફરન્ટ છે, એની મજા તો હું અત્યારે માણવાની જ છું. તમે અત્યારે રીત લખી લો. ધુંગાળિયું શાક બનાવવા માટે જોઈશે સમારેલું ફુલાવર 1 કપ, રીંગણા 3-4 નંગ, ટામેટા 2 નંગ, સમારેલી કોબી 1 કપ. વઘાર માટે જોઈશે તેલ 2-3 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. મસાલો બનાવવા માટે જોઈશે રાઈના કુરિયા 1 ચમચી, જીરું 1 ચમચી, આખા ધાણા 1 ચમચી, લીલા મરચા 2 નંગ, આદુ 1 ટુકડો, કોથમીર 1/2 કપ, હળદર 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 2 ચમચી, પાણી જરૂર મુજબ, શિંગદાણાનો ભૂક્કો 2 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, દહીં 3 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ધુંગાળિયું શાક બનાવવાની રીત. સૌપ્રથમ ચૂલા ઉપર ફુલાવર, રીંગણ અને ટામેટા લઈ તેને શેકી લો. હવે ટામેટાની છાલ કાઢી તેને સમારી લો. આ જ રીતે ફુલાવરને પણ સમારી લો. હવે વઘાર માટે એક હાંડીમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, હળદર અને ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં સમારેલી કોબી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી તેને 5-7 મિનિટ માટે કૂક કરી લો. હવે મસાલો બનાવવા માટે એક ખાયણી દસ્તામાં રાઈના કોરિયા, જીરું અને આખા ધાણા તેમજ લીલા મરચાં અને આદુ ઉમેરી તેને વાટી લો. હવે તેમાં કોથમીર ઉમેરી બરાબર વાટી લઈ આ મસાલાને શાકમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ફરીથી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં શિંગદાણાનો ભૂક્કો ઉમેરી તેમાં શેકેલા ફુલાવર, રીંગણ તેમજ કોથમીર ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે કૂક કરી લો. શાક સરસ ચડી જાય એટલે તેમાં દહીં ઉમેરી કોથમીર ઉમેરી મિક્સ કરી
શાક ને સર્વિંગ બાઉલ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ચૂલા પર બનેલું ખાસ ધુંગાળિયું શાક. આ શિયાળાની ઠંડી ઠંડી રાતમાં ચૂલા પરની વાનગી મળે એટલે બધી ઠંડી ઉડી જાય, એટલે વાનગી ખાવાની તો અલગ મજા છે જ, સાથે સાથે ચૂલા પર આ રીતે તાપણું કરવાની પણ એક અલગ જ મજા છે. એટલે આના જેવું હીટર બીજું કોઈ છે જ નહીં, અને ચૂલા પરની વાનગીનો સ્વાદ એ પણ બીજી કોઈ વાનગીમાં નહીં મળે. એટલે આ વાનગીનો સ્વાદ હું તો તમને એક્સપ્લેન નહીં જ કરી શકું, તમે ઘરે બનાવો, જાતે ટેસ્ટ કરો, પછી જ તમને ખબર પડશે કે કેટલી સ્વાદિષ્ટ બને છે. ચોક્કસથી બનાવો અને જણાવો તમારા પ્રતિભાવો અમને આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સગુજરાતી.com.